નમસ્કાર, નેશન પ્લસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ધોળ પરમાર. વડોદરાના હરણી લેક ઝોનમાં બોટ ઊંધી વળી જતા 12 નિર્દોષ વિદ્યાર્થીઓ અને 2 શિક્ષિકાઓના મોત નિપજ્યા હતા. આ બોટકાંડના મુખ્ય આરોપી પરેશ શાહ અને ગોપાલ શાહને પોલીસે ઝડપી પડ્યા હતા અને કોર્ટમાં રજૂ કરી 8 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. જે રિમાન્ડ પૂર્ણ થતાં પરેશ શાહ અને ગોપાલ શાહને પોલીસે કોર્ટમાં રજૂ કરી વધુ 6 દિવસના રિમાન્ડ માંગ્યા હતા, ત્યારે અદાલતે બંનેના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. ઉલ્લેખનીય છે કે પોલીસે પરેશ શાહની ઓફિસમાં તપાસ કરતા મહત્વના દસ્તાવેજ પણ મળી આવ્યા હતા, જેમાંથી ખંભાત નગરપાલિકાના કોરા લેટર હેડ પણ મળી આવ્યા હતા. નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.